આજે આપણે ઇંગ્લિશ માં યુનિટ 3 છે જે ટુડે કમ્સ એવરી ડે તેમાં જે એક્ટિવિટી 1 માં પોયમ છે તેનું આપણે ટ્રાન્સલેશન કરીશું. તો પેજ નંબર 27 પર માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. માય ટોક એટલે મારો કૂતરો, લિસન્સ ટુ મી એટલે મને સાંભળે છે, વેન આઈ ટોક એટલે જ્યારે હું બોલું છું, ટોક એટલે બોલું છું એટલે હું જ્યારે બોલું છું ત્યારે મારો કૂતરો મને સાંભળે છે. He goes with me for a walk. He goes એટલે તે જાય છે, with me એટલે મારી સાથે, for a walk એટલે ચાલવું એટલે તે મારી સાથે ચાલવા માટે આવે છે. When I sleep, when એટલે જ્યારે હું, sleep એટલે સૂવું છું, he is sleepy too એટલે તેને પણ ઊંઘ આવે છે, એટલે જ્યારે હું સૂવું છું ત્યારે તેને પણ ઊંઘ આવે છે. He does everything I do. લીડર્સ એટલે તે કરે છે, એવરીથિંગ એટલે બધું જ, આઈ ડુ એટલે હું કરું છું એટલે હું જે કરું છું તેવું બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ, તે ઓલવેઝ સો. હી હેઝ આઈઝ એટલે તેની આંખો છે, તે ઓલવેઝ સો એટલે હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા, સો એટલે બતાવે છે અથવા દર્શાવે છે એટલે એની આંખો હંમેશા બધું દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. He knows, knows એટલે જાણે છે, અને ખાલી નો હોય તો જાણું. Everything I know, everything એટલે બધું જ, I know એટલે જે હું જાણું છું એટલે એ બધું જાણે છે જે હું જાણું છું. When I speak, he always minds. When I speak એટલે speak એટલે બોલવું. He always એટલે હંમેશા, આ કયો વાર છે, સાદો વર્તમાન કાળ. ઓલવેઝ માઇન્ડ, માઇન્ડ એટલે સાંભળવું અથવા સમજવું એટલે જ્યારે હું બોલું છું તો તે બધું જ સમજે છે. હી સેઝ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. હી સેઝ, સેઝ એટલે વેચવું, વેચવું મીન્સ ભાગ પાડીને લેવું. વિથ મી એટલે મારી સાથે, ધ થિંગ્સ એટલે કોઈ પણ વસ્તુ. હી ફાઇન્ડ્સ, ફાઇન્ડ્સ એટલે શોધવું અથવા ગોતવું એટલે આખા સેન્ટેન્સ નું થશે, તે કોઈ પણ વસ્તુ એને મળે છે તો તે મારી સાથે ભાગ પાડે છે અથવા તો વેચે છે. વેન અધર પીપલ સે